ओके चलो। आई क्या बता तो बाकी रहू कोई। अब तो क्लियर देखा है ना बोर्ड पर। मानव आज बोर्ड में नव लाया छु बराबर, आज उद्घाटन करू बराबर 12 મારા જોડે। અહીંયા આગળ જે પ્રકાશ પડે ને ત્યાં લાઈટ નો છે, જો આ રીતે રાખું તો દેખાય છે તમને? દેખાય છે? કોઈ આમ તકલીફ નથી ને કશી? ઓકે ઓકે ચલો વેરી ગુડ। હવે ગઈકાલે મેં એક બે વસ્તુ વધારે શીખવાડી હતી, એક ન્યૂટન બરાબર 10^10 ખાલી ગયા કેટલા થાય ડાઇન બોલો, કેટલા ડાઇન થાય બાકીના? એક ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય બોલો, એટલે ભૂલી ગયા તમે લોકો તો? હજી પરીક્ષા આવી નથી, આપણે પરીક્ષા તૈયારી તમે કરો છો કે નહીં? એક ન્યૂટન બરાબર 10^5 ડાઇન લખાય, એક જૂલ બરાબર ખાલી જગ્યા અર્ગ બોલો, એક જૂલ બરાબર ખાલી જગ્યા અર્ગ। માનસી, મિતુલ, પરીના બોલો, એક જૂલ બરાબર ખાલી જગ્યા અર્ગ। આ સાબિત કર્યું છે ને ગઈકાલે બોલો, હા કે ના? હે માનવ, પાછો તું લેફ્ટ થઈ ગયો। હલો શું થશે બોલો, એક જૂલ બરાબર આવી ગયા કે નહીં? બધા સંભળાય છે ને મારો અવાજ? અવાજ સંભળાય છે ને મારો? હલો તો પછી કે બોલો, આનો જવાબ શું આવશે? એક જૂલ બરાબર ખાલી જગ્યા શું જવાબ આવે? 10^7 ઘાત। વેરી ગુડ, ચલો 10^7 ઘાત। આ બે વસ્તુ મેં તમને નવી શીખવાડી દીધી અને યાદ રાખજો, આપણે જ્યારે જરૂર પડશે ત્યારે CGS ને MTS માં રૂપાંતર અથવા તો SI માં રૂપાંતર કરીએ ત્યારે બરાબર। ચલો હવે આપણે કઈ જગ્યાએ આવ્યા છે, કયો દાખલો આવ્યા છે આપણે? દાખલા નંબર 2.8 છે ને, 2.8 સ્વાધ્યાય 2 નો, બરાબર સ્વાધ્યાય 2 નો 2.8। તમને એક દોરી અને મીટર પટ્ટી આપેલ છે, તમે દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો? તો તમને શું આપેલું છે? એક દોરી આપેલી છે અને એક મીટર પટ્ટી આપેલી છે, આ બે વસ્તુ આપણને આપેલી છે અને એના પરથી તમારે જાડાઈ નક્કી કરવાની છે બરાબર। ચલો એક દોરી લઈ લઈએ બરાબર, અને મીટર પટ્ટી તો છે જ મારી જોડે, જો આ સ્કેલ છે આપણી જોડે બરાબર, ક્લિયર? હવે તમારે એક પેન આપેલી છે આપણને, દોરીની જાડાઈ શોધવી છે માની લો કે આપણને આ દોરી આપેલી, આ દોરી છે આપણી જોડે અને એની જાડાઈ તમારે શોધવી છે, તો જાડાઈ શોધવા માટે આપણને પેન આપેલી છે। દાખલા તરીકે અહીંયા આગળથી તમે એને વીંટાળવાનું શરૂ કરો છો, અહીંયા આગળથી આ રીતે અહીંથી આમ વીંટાળો, એને આ રીતે વીંટાળો બરાબર, કેટલા આંટા થાય છે તમારે ગણવાના છે આ રીતે બરાબર, આમ આંટા મારી દો। આમ માની લો કે આ આંટ તમે આંટા મારતા 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 કેટલી લંબાઈ ગયા, તો L લંબાઈની દૂરી તો અહીંયા આગળ આવી ગયા, એક્ઝેક્ટ અહીંયા આગળ આવી જાય, દેખાય છે? કનિષ્ઠ લંબાઈ દાખલા તરીકે એની L, L લંબાઈ એટલે અહીંયા આગળ તમે અહીંથી તમે માપી શકો છો, આમ એને માપો તો આ લગભગ કેટલી આવે છે? 1.8 જેવી આવે છે, 1.8 બરાબર।
तो तुम्हारी जोड़ाई लंबाई यानी साइकिल की थी, टोटल लंबाई 1.8। सारी से पहले मिली पेन लेवानी, जे पेन पे दोरी आपेली है, ई पेन नी ऊपर तुम्हें आना आटा आ रीते तुम्हें વીટાડે દાખલા તરીકે આ ટોટલ લંબાઈ L થઈ આટાની સંખ્યા L બરાબર તો N આટા હતા આટા હોય ત્યારે લંબાઈ બરાબર L સેન્ટીમીટર કે મીટર L સેન્ટીમીટર આપણે જોડાઈ માટે એક આટા માટે હોય ત્યારે તેની લંબાઈ શું થાય તો એ તમે લખશો L ગુણ્યા 1 ભાગ્યા N L અપોન N બરાબર લખાય दूरी जा रहे। समझ पड़िया? हेलो, समझ चलो एना पछी 2.9 बराबर 2.9 आप रहे जे याद चलो 2.9 ये सु कहते हैं दूरी चलो ओके एना पछी ए ने बी आया तो ए से 2.8 नो ए से वर्तुळाकार स्केल 200 भाग है वर्तुळाकार लघुत्तम माप लखवा दिए तो लघुत्तम माप बराबर शू 1.0 भाग्या 200 तमे करशो एमएम तो यहाँ अगर लखाय 10⁻³ मीटर કેટની અંદર 200 થઈ ગયા એટલે 1/5 × 10⁻⁵ મીટર અને સેન્ટીમીટરમાં લેવા જઈએ તો ગુણ્યા 100 કરી નાખીએ 10⁻³ સેન્ટીમીટર આ સેન્ટીમીટર હવે એનો મતલબ એ થયો કે જો તમે એના વર્તુળાકાર સ્કેલની સંખ્યામાં વધારો કરશો અહીં 200 ની જગ્યાએ 400 500 1000 10000 એવું કરશો તો શું થશે એનું લઘુત્તમ માપ એકદમ નાનું થશે એટલે અતિ સૂક્ષ્મ તમે માપ માપી શકો બરાબર દાખલા તરીકે અહીં તમે 1000 કરી નાખો 1 mm છે 1 mm ઉપર છે અને છેદ ની અંદર 1000 કરી નાખો 1000 તો શું થશે જુઓ 1 mm × 10⁻³ કરો મીટર ની અંદર તો અહીંયા આગળ શું લખાશે 10⁻⁶ મીટર બરાબર અને જો એને સેન્ટીમીટર માં ફેરવા દઈશું 10⁻⁴ સેન્ટીમીટર થશે ક્લિયર આપણ 1/2 × 10⁻³ આ 10⁻⁴ માં પણ આવું કરવાથી શું થશે આપણી આંખ ની મર્યાદા છે આપણી આંખ ની પણ એક મર્યાદા છે જો તમે એને કાપા અતિ સૂક્ષ્મ કરશો તો આપણે જોઈ શકીશું નહીં માટે જો તમે લઘુત્તમ માપ વધારવા માંગતા હોય તો તમે આને ઘટાડી શકો નહીં બરાબર કારણ કે આપણી આંખની એક મર્યાદા છે એટલે એવું શક્ય નથી એટલે કે સેકન્ડમાં તમે જવાબ શું લખી શકશો કે સચોટતા વધારી શકાય તો એનો જવાબ હશે ના બરાબર આ કે માનવ આંખની એક મર્યાદા છે માનવ આંખ એટલે માનવની આંખની વાત નથી કરતો બરાબર માનવ આંખની મર્યાદા હોવાથી સ્કેલ વિભાગ વધારી શકાય નહીં વિભાગ વધારવાથી અવલોકન લઈ નહીં શકાય અવલોકન મેળવી શકાશે નહીં આપણે અવલોકન મેળવી શકીએ નહીં દાખલા તરીકે આ મેઝર ટેપ છે બરાબર આ 1 mm છે આ 1 mm સુધીનું માપ આપણે જોઈ શકીએ છીએ પણ 1 mm નો જો 10મો ભાગ લઈએ તો આપણે માપ માપી શકીએ નહીં મેઝરમેન્ટ થી આપણે કરી શકીએ નહીં એટલે આપણી આંખની એક મર્યાદા છે કે ભાઈ આટલી જ બે વસ્તુ એની વિભેદન શક્તિ છે આપણી આંખનું બરાબર તો ઓછામાં ઓછું આપણે 25 સેન્ટીમીટર દૂરથી વસ્તુ જોઈ શકીએ અને બે વસ્તુ નજીક હોય તો અમુક અંતર સુધી જ આપણે એને જોઈ શકીએ વધારે ભેગી ભેગી વસ્તુ હશે તેને જોઈ શકાય નહીં તો બધું ભેગું ભેગું થઈ જાય તમે 1000 કાપા કરી દો તો બરાબર માટે અહીં જવાબ આવશે નો ના બરાબર ચલો એના પછી સી સી ની અંદર આપણને શું કીધું છે તો અહીં એક અવલોકન આપેલા છે એને 5 અવલોકન લીધા દ્વારા મેળવેલ પરિણામની સરખામણી 100 અવલોકન વડે મેળવેલ વ્યાસના અપેક્ષિત પરિણામ સાથે શા માટે વિશ્વસનીય છે તો અહીંયા કે તમારે અવલોકનની સંખ્યા
ની સંખ્યા ફક્ત પાંચ જ છે આ પહેલાની અંદર, અને બીજાની અંદર અવલોકનની સંખ્યા જે છે એને કેટલી લખી 100. તો સ્વાભાવિક વસ્તુ છે કે આની સચોટતા વધારે છે. તમે જ્યારે 100 અવલોકન લો અને ત્રુટિ, રેન્ડમ ત્રુટિ એટલે કે અવ્યવસ્થિત ત્રુટિ અથવા તો વ્યવસ્થિત ત્રુટિ, કોઈ પણ ત્રુટિને દૂર કરવી હોય તો આપણે શું કરીએ છીએ, એની એવરેજ લઈએ છીએ. આ પાંચની એવરેજ લઈએ છીએ, એવી રીતે આની 100ની એવરેજ લીધું, પણ 100ની એવરેજ ની અંદર એ ત્રુટિ દેખાશે નહીં આપણને. આ કે અતિ વિશાળ તમે અવલોકન લીધા, તો વધારે અવલોકન લેવાથી ત્રુટિ હંમેશા દૂર થાય છે. માટે આની સચોટતાની સામે 100ની સચોટતા વધારે હશે. માટે આપણે કહી શકીએ 100 અવલોકન વાળી માં ત્રુટિની સંભાવના ઓછી હશે. માટે આપણે કહી શકાય કે 100 અવલોકન વાળું રીડિંગ સાચું પડશે. બરાબર, માટે અમે તઈ કહી શકીએ હા, એનો જવાબ આવશે હા, કે 100 અવલોકન જે લીધો છે એની અંદર તમે એવરેજ કાઢશો તેની અંદર ત્રુટિની શક્યતા રહેતી નથી. બરાબર, ચલો એ બી સી માં સમજ પડી ગઈ. બોલો હા કે ના. અહીં શું લખશો કે 100 અવલોકન ની સરેરાશ લેતા તેમાં ત્રુટિની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. માટે આ અવલોકન માં સચોટતા વધુ, જેમ અવલોકન વધારે એમ સચોટતા વધારે. ઓકે ચલો આગળ જઈએ. હવે તો કેમ્પ્યુટર મને પૂછતા અહીં જોવા આગળ આવે એક ફોટોગ્રાફર સ્લાઇડ છે 35 mm ની સ્લાઇડ. બરાબર, સ્લાઇડ ની લંબાઈ એ આપણને આપી છે 35 mm. બરાબર, 2.9. બરાબર, એનું ક્ષેત્રફળ એટલે વસ્તુનું ક્ષેત્રફળ એ આપણને આપેલું છે કેટલું, 1.75 cm. બરાબર, પ્રોજેક્ટ આ સ્લાઇડ ને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ કેટલું મળે છે, આ સ્લાઇડ નું ક્ષેત્રફળ એટલે કે પ્રતિબિંબ નું ક્ષેત્રફળ. બરાબર, પ્રતિબિંબ ક્ષેત્રફળ છે અને વસ્તુનું ક્ષેત્રફળ એ આપણને આપ્યું છે 1.55 m² નું સૂત્ર એક આવે છે રેખીય મોટવણી. બરાબર, અંડર રૂટ ક્ષેત્રીય મોટવણી. બરાબર, મોટવણી ક્ષેત્રીય મોટવણી નું રૂટ કાઢી દઈએ આપણને રેખીય મોટવણી મળે, એટલે કે ક્ષેત્રફળ મોટવણી. ક્ષેત્રફળ ની જે મોટવણી આવશે, બરાબર, કોઈ પણ જે વસ્તુ એની ક્ષેત્રીય મોટવણી. બરાબર, બરાબર, એ ક્ષેત્રફળ ની મોટવણી. તો ક્ષેત્રફળ ની મોટવણી બરાબર ઇઝ ઇક્વલ ટુ આપણે અહીં લખીશું પ્રતિબિંબ નું ક્ષેત્રફળ. આ બધું આગળ આવવાનું છે તમારે, અને વસ્તુ એટલે કે સાચું ક્ષેત્રફળ એટલે વસ્તુનું ક્ષેત્રફળ. એટલે આ સૂત્ર પરથી છે, પ્રતિબિંબ નું અંતર ભાગ્યા વસ્તુ અંતર, એટલે પ્રતિબિંબ નું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુ નું ક્ષેત્રફળ. બરાબર, તો અહીંયા કે તમને આપેલા છે કેટલા, અહીં વસ્તુ માટે પ્રતિબિંબ માટે આપ્યું છે 1.75 cm². અહીંયા આગળ શું લખાશે, તો 1.55 × 10⁴
સેન્ટીમીટર સ્ક્વેર અહીં 10^4 થઈ જશે ને બરાબર ક્લિયર હવે આ ગણતરી કરીને અહીં આગળ મૂકીને રૂટ કાઢી જવાબ લાવો ચલો અને ગણતરી કરો સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર ઉડી જશે આનો ગુણોત્તર આ ઉપર જતો રહેશે અને પછી અહીં આગળ મૂકી દો અને એનો રૂટ કાઢીને જવાબ લાવો ચલો બોલો તો સમજ પડી છે ને પહેલા હેલો હા કે ના દેખાય છે ને પરફેક્ટ ओके चलो आनी गणतरी करी लाओ जवाब चलो गणतरी करो आई जाए मैंने कहो બોલો કેટલો જવાબ આવે છે બ્લુટુથ મેં કનેક્ટ કર્યું છે વચ્ચે અવાજ આવે તો ટેન્શન ના લો છો બરાબર चलो जो ही आवे आने गणतरी करिए तो यहाँ अगर सु लखा से 1.75 अपॉन 1.55 10^-4 आने यहाँ अगर कीमत मुकी दी आपने 1.75 अपॉन 1.55 इनटू 10^-4 तो 10^-2 आ निकली जैसे बार बराबर मैंने कैलकुलेशन करिए 1.75 ભાગ્યા 1.55 અને એનું રૂટ એનું રૂટ આવશે તમારી જોડે 1.06 ઇન્ટુ 10^-2 બરાબર આટલી મોટાવણી આવે છે બરાબર જોઈ લઈએ આવે આવે છે કે નહીં બરાબર નો એક પોઈન્ટ 55 આપેલું છે બરો મરમ ભૂલ હોય તો જોઈ લો મકાનનું ક્ષેત્રફળ પ્રતિબિંબનું ક્ષેત્રફળ લખ્યું છે આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પરના મકાનનું ક્ષેત્રફળ ઓકે ઓકે હા મારી ભૂલ હતી બરોબર આ 1.55 લેવાના છે અને આ તમારી જોડે આવશે 1.55 મીટર સ્ક્વેર બરાબર મીટર સ્ક્વેર અને આ થઈ જશે સેન્ટીમીટર સ્ક્વેર 75 એટલે અહીંયા આગળ ઉપર આવશે 4 વાર ઉપર બરાબર ને એટલે અહીંયા આવશે 1.75 ઇન્ટુ 10^4 સેન્ટીમીટર સ્ક્વેર અને 1.55 મીટર સ્ક્વેર થયું ને 55 મીટર સ્ક્વેર બરાબર 1.55 મીટર સ્ક્વેર એનો સેન્ટીમીટર માં ફેર્યા અને 75 સેન્ટીમીટર સ્ક્વેર અહીં ચલો આ 4 ના 4 રહેશે ઉલટાઈ દો આને 1.55 5575 ચલો હવે કરીએ શું આવે છે જુઓ 1.55 ભાગ્યા 1.75 એનું રૂટ 0.94 ઇન્ટુ 10^2 94 જવાબ આવે જોઈ લો તો 94 હેલો આવે છે 94 જવાબ બરોબર
કેટલું કયું હતું? આ દાખલો કયો છે? નવમો પ્રકરણ, બે માં નવમો, 94.1. ઓકે, રેડી, બરાબર ચાલશે, બંધ રાખી દે. દેખાય છે લોકોને? કમ્પ્લીટ દેખાય છે ને? કોઈ તકલીફ પડે? ચલો જઈએ આગળ. ઓકે ચલો, હવે તૈયારી તમે લોકો કરી દો. મેં પેપર તો લગભગ કાઢી નાખ્યું છે, બરાબર. હવે ખાલી મારે સેન્ડ જ કરવાનું છે, એટલે ધ્યાન રાખજો, બરાબર. કોઈ પણ જગ્યાએ તમને લાગે કે આ જગ્યાએ મને પૂછવા જેવું છે, 4 માર્કમાં જો હું બોર્ડ પૂછીશ તો 4 માર્કમાં મારે કમ્પ્લીટ બધું જ હોવું જોઈએ લખાણ, બરાબર. કશી વસ્તુ છોડશો નહીં એમાં, બીજા ગપ્પા ના મારતા. વિદ્યુત બળ પૂછો એમાં ગુરુત્વાકર્ષણ બળ ના ઘુસાડી દેતા, બરાબર. એ ધ્યાન રાખજો. તમારે પેરેન્ટ્સ આગળ જ આપવાની પરીક્ષા તમારે, બરાબર. એટલે પપ્પા મમ્મી જોડે પાછા દોસ્તી ના કરી દેતા કે ચલો આટલું બતાવી દો આમ તેમ. શું કીધું માનવ? હે, કઈ ગયો માનવ પાછો? ઓકે ચલો, સાર્થક અંક શોધો. પહેલું એ 0.007 મીટર સ્ક્વેર. ચલો આના સાર્થક અંક કેટલા આવે બોલો? નિયમ શું કહે છે? નિયમ શું કહે છે આપણને? કે જી એક કરતા નાની હોય અને એના ડાબી સાઈડ ના જેટલા ઝીરો છે એ કદી કન્સિડર કરાય નહીં, આ કેન્સલ થઈ જાય. માટે એનો સાર્થક અંક, સાર્થક અંક બરાબર 1, બરાબર. 1 એટલે 7 જ આવે. ચલો બી ની અંદર જુઓ. બી, બી માં લખ્યું છે 2.64 ઇન્ટુ 10^2 કેટલા છે? 24 kg. ચલો શું આવશે એમાં સાર્થક અંક બોલો? 3 જ આવે. કેમ 3 આવે? કે 10^2 છે એ શું વધારે છે? દશાંશી પછીના જે ઝીરો છે, બરાબર, મોટી સંખ્યામાં એ કશા કામમાં આવે નહીં, એટલે આને આપણે કદી ધ્યાનમાં લેતા નથી. એટલે તમારા જોડે આવશે સાર્થક અંકો બરાબર 3. ચલો સી, સી ની અંદર 0.2370 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. ચલો અહીં કેટલા આવશે? બોલો 4. શા માટે 4? જો આ નહીં ગણાય, 1, 2, 3 અને 4 ઝીરો કરતા નાની સંખ્યા હોય અને ઝીરો એના પછી આવતા હોય અથવા તો વચ્ચે આવતા હોય તો એ બધાને સાર્થક અંક ગણાય. આ બધા નિયમ અંડરલાઈન કરેલા છે, કરેલા છે ને? સાર્થક અંકો બરાબર 4, બરાબર. આ 4 એ 4. ચલો ડી, ડી ની અંદર આપેલો છે 6.320 જૂલ. તો અહીંયા આગળ પણ સાર્થક અંક કેટલા આવશે બોલો? આવે સાર્થક અંક અહીં પણ 4 જ આવશે, 1, 2, 3 અને 4. 4 એ 4 આપણે કન્સિડર કરવા પડશે, બરાબર. ચલો એના પછી એ બી સી ડી ઈ. ચલો ઈ ની અંદર શું થશે બોલો? અહીંયા આગળ પણ 6.032, હા 4 આવી જશે ન્યૂટન મીટર. અહીં પણ સંખ્યા આવશે એની 4, સાર્થક અંકો, સાર્થક અંકો બરાબર. ચલો એના પછી આવે છે ઈ, પછી એફ 0.1234, 3 જ છે બરાબર 3. પછી 6032 મીટર સ્ક્વેર. ચલો શું થશે આમાં? હા આ નહીં ગણાય, આ નહીં ગણાય, આ નહીં ગણાય, આ નહીં ગણાય, આ ખરો 1, 2, 3 અને 4. તો સાર્થક અંકો ઇઝ ઇક્વલ ટુ 4, બરાબર. ચલો એના પછી દાખલા નંબર આવ્યો 11મો, 2.11. ચલો 2.11માં આપણને લંબચોરસ પાતળી ધાતુની તખતીની લંબાઈ પહોળાઈને જાડાઈ આપેલી છે, બરાબર. L બરાબર આપણને આપેલી છે કેટલી? 4.234 મીટર, 234 મીટર. B પહોળાઈ,
પહોળાઈ આપણને આપેલી છે 1.005 મીટર. ચલો, અને જાડાઈ ડી, ડેપ્થ એલ, બ્રેથ અને ડેપ્થ, બરાબર. એ તમને ડેપ્થ એટલે જાડાઈ થઈ, બરાબર. એ ડી પોઈન્ટ ઝીરો 2.01 મીટર. ક્લિયર. હવે અહીંયા આગળ જુઓ, આની અંદર થી સૌથી લઘુત્તમ સાર્થક અંક કોને જોડે છે, બોલો. હલો, સાર્થક અંકો લઘુત્તમ કોની જોડે છે? હે, હા, આ જાડાઈ જોડે છે, બરાબર. જો અહીંયા ઘર મેં એક તકતી દોરી છે, બરાબર. આ એની લંબાઈ આપેલી, એ લંબાઈ છે 4.234 મીટર. પહોળાઈ આપી છે 1.005 મીટર. અને આટલે થી આટલી જે જાડાઈ થઈ, આ જે બતાવી છે જાડાઈ બતાવી છે, બરાબર. આ જાડાઈ કહેવાય, બરાબર. એ તમને આપી છે 2.01 મીટર. ક્લિયર, આ રીતની. તો હવે તમારે એનું ક્ષેત્રફળ શોધવું છે અને કદ શોધવું છે. તો લંબઘનનું, આ લંબઘન થયો, બરાબર. અહીંયા આગળ લંબચોરસ, સોરી, લંબચોરસની ક્ષેત્રફળ, બરાબર. તો લંબ ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર શું થાય, યાદ છે? તો બે લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા જાડાઈ પ્લસ